હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ભાવતા ભોજન ફ્રેન્ડ્સ આજે આપણે આમળાનો મુખવાસ બનાવવાના છીએ ઘરમાં મસ્ત ફ્રેશ ફ્રેશ આમળા આવ્યા છે તો ચલો વિધટ વેસ્ટિંગ ટાઈમ રેસીપી શરૂ કરીએ અહીં મેં આ રીતની જાડું ખમણ થાય તેવી ખમણી લીધી છે તો તેમાં આપણે આ રીતે આમળા ખમણી નાખશું અહીં તેનો ઠળિયો બહાર કાઢી લેવાનો છે અને આ રીતનું ઝાડું ખમણ કરવાનું છે તો ફટાફટ બધા જ આમળા આપણે આ જ રીતે ખમણી લઈશું તો અહીં મસ્ત બધા જ આમળા ખમણાઈ ગયા છે હવે આપણે આ આમળાના મુખવાસમાં થોડો મસાલો કરી લઈએ તો બે ટેબલ સ્પૂન અથવા તો દોઢ ટેબલ સ્પૂન જેટલો તમારો સ્વાદ હોય તે પ્રમાણે આપણે સિંધાલુ અથવા તો મીઠું ઉમેરીશું ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું હવે ચમચાથી બરાબર હલાવી લઈએ તેને બરાબર આમળાના મુખવાસમાં મિક્સ કરીશું તો અહીં બરાબર મિક્સ થઈ ગયો છે તો બસ આટલી જ પ્રોસેસ છે આમળાના મુખવાસની હવે બસ તેને પોળો કરી બે દિવસ પંખા નીચે સુકવવા મૂકી દઈએ બે દિવસ પછી અહીં આપણો આમળાનો મુખવાસ એકદમ ક્રિસ્પી એવો રેડી છે તમે આ મુખવાસને તલના મુખવાસ સાથે કે પછી વરિયાળી ધાણાદાર તેની સાથે અથવા તો ગોટલાના મુખવાસ સાથે પણ મિક્સ કરી શકો છો ઘણાના ઘરમાં જમ્યા પછી મુખવાસ વગર ચાલતું નથી હોતું તો ફ્રેન્ડ્સ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ